હેલો સ્ટુડન્ટ્સ આજના આપણા ગુજરાતીના અભ્યાસક્રમમાં આપણે સંધિ વિશે ભણી ગયા હવે આપણે આજે સમાસ વિશેની માહિતી મેળવીશું સંધિ વિશે ભણી ગયા છે એટલે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર ફિફ્ટી એટ ઉપર જે સંધિ માટેની એક્સરસાઇઝ આપવામાં આવી છે એ તમારે સોલ્વ કરવાની છે અને આવતીકાલે તમારે મને એ ચેક કરાવી દેવાની છે બરાબર હવે આપણે સમાસ વિશેની માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતીના અભ્યાસક્રમમાં સમાસમાં ટોટલ પાંચ પ્રકાર લેવામાં આવ્યા છે સમાસના આમ તો ઘણા બધા પ્રકાર છે પણ આપણા અભ્યાસક્રમમાં ફક્ત તેના પાંચ પ્રકાર લેવામાં આવ્યા છે બરાબર તો એ પાંચે પ્રકાર આજે આપણે ભણીશું સમજીશું અને તેને સારી રીતે યાદ રાખીશું બરાબર કારણ કે આ આપણને આગળ પણ કામ લાગશે માટે આમ તો તમે ટેન્થ સ્ટાન્ડર્ડમાં પણ આ જ બધા પ્રકાર ભણી ગયા હશો પણ તે છતાં પણ આપણે એકવાર રિવાઇઝ કરાઈ કરી લઈએ ઓકે ચાલો સમાસ એટલે શું તમારે તમારી નોટબુકમાં હું જે રીતે બોક્સ બનાવીશ ને તે બધું તમારે લખવાનું પણ છે હું જ્યાં જ્યાં લખવાનું હશે ત્યાં કહીશ તમને તો તમારે ક્વેશ્ચન લખવાનો પહેલાં સમાસ એટલે શું તો પહેલાં સમજી લો કે સમાસ એટલે શું કહેવાય તો સમાસ એટલે બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ બનવાની પ્રક્રિયા કે બનાવવાની પ્રક્રિયા એને સમાસ કહેવામાં આવે છે એમાં બે શબ્દ છુપાયેલા છે સમ એટલે સાથે અને આસ એટલે થવું સાથે થવું ઓકે સમ એટલે સાથે અને આસ એટલે થવું ઓકે હોવું ગોઠવાવું બે ત્રણ પદોનું એક સાથે બેસવું એટલે સમાસ તો તમારે સમાસ એટલે શું તમારે આખો આ આન્સર લખવાનો છે ઓકે ત્યાર પછી સમાસ માટે બે એ પદોની વચ્ચે રહેલા પ્રત્યયો કે અનુગો નામ યોગીઓને દૂર કરવા પડે છે હવે આપણે આગળના વિડીયોમાં અનુગો અને નામ યોગીઓ વિશે પણ મેં તમને એટલા માટે જ માહિતી આપી છે કારણ કે તમને એવું થાય કે પાછું અનુગો એટલે શું પ્રત્યયો એટલે કે શું નામયોગી એટલે શું એટલા માટે મેં આખો જ વિડીયો તમને સમજાવ્યો છે અનુગ એટલે શું કહેવાય નામયોગી એટલે શું કહેવાય અને પછી તમને સંધિ અને સમાજ સમાસ ભણાવી રહી છું બરાબર આપણને હમણાં અનુગ અને નામયોગી નથી પણ તમને ખ્યાલ આવે માટે ઓકે ચલો હવે રામ અને લક્ષ્મણ જંગલમાં જઈ રહ્યા હતા તો બરાબર રામ અને લક્ષ્મણ જંગલમાં જઈ રહ્યા હતા તો રામ અને લક્ષ્મણને અંડરલાઈન કરી છે તે રીતે મેં રસથી તરબોળ થઈને નાટક જોયું ઓકે ટપાલ નાખવાની પેટીમાં તેણે કવર નાખ્યું હવે જો પહેલું જે સેન્ટેન્સ છે ને રામ અને લક્ષ્મણ એ રામ અને લક્ષ્મણ એ દ્વંદ્વ સમાસ છે દ્વંદ્વ સમાસ એ કેવી રીતે ખબર પડે આપણે સમજીશું ત્યારે હું તમને કહીશ પણ હું જાણું છું માટે હું તમને કહું છું જ્યારે પણ કોઈ એવો શબ્દ આપવામાં આવે રામ લક્ષ્મણ સોય દોરો સીતા ગીતા તો જ્યારે એ બે શબ્દોની વચ્ચે અનિશ શબ્દ ઉમેરવો પડે ને તમારે ત્યારે એને દ્વંદ્વ સમાસ કહેવાય છે બરાબર આ તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યા છે કે આ બધા સમાસ છે ટપાલ નાખવાની પેટી ટપાલ નાખવાની પેટી એ મધ્યમપદ લોપી સમાસ આવશે ઓકે નૃ નૃત્ય કરનારે નૃત્ય ચાલુ કર્યું તો નૃત્ય કરનાર કરનાર જ્યારે નાર શબ્દ આવે છે ને પાછળ જ્યારે પણ વાહન ચલાવનાર નૃત્ય કરનાર તો નાર શબ્દ આવે એટલે તમારે સમજી જવાનું કે આ ઉપપદ સમાસ છે ઓકે તો અહીંયા તમને બધા મિક્સ એક્ઝામ્પલ્સ આપ્યા છે આ બધા જ વાક્યોમાં રેખાંકિત પદોને સાથે મૂકીને એક પદ બનાવવા માટે વધારાના ઘટકો દૂર કરવા પડે છે જેનાથી વાક્ય ટૂંકું બને છે અને સરળતાથી બોલી અને સમજી શકાય છે ઉપરના વાક્યોને એ સ્વરૂપે લખીએ બરાબર સેમ જે સ્વરૂપે છે કે વાક્ય ટૂંકું બનાવીએ પહેલાં શું લખ્યું છે રામ અને લક્ષ્મણ જ જંગલમાં જઈ રહ્યા હતા નીચે શું લખ્યું છે નીચેના સેન્ટેન્સમાં તમે અહીંયા જુઓ તો ત્યાં શું લખ્યું છે રામ લક્ષ્મણ અને શબ્દ કઢી નાખ્યો છે આ જે અને શબ્દ છે તે કરી નાખ્યો છે તે જ રીતે મેં રસ તરબોળ થઈને નાટક જોયું તો તમને જ્યારે સમાસ પૂછવામાં આવશે ને ત્યારે આવા જ વર્ડ્સ આપવામાં આવશે ઓકે તમને વર્ડ્સ આપવામાં રસ તળબો રસ થી તળબો ઓકે તો થી પણ કરી નાખ્યો છે તે જ રીતે ટપાલ પેટીમાં તેને કવર નાખ્યું ટપાલ પેટી ટપાલ નાખવાની પેટી તમારે તમારા મગજમાં સમજવાનું છે કે ટપાલ પેટી એ કયો સમાસ છે તો એ મધ્યમપદ લોપી લોપી છે તમારે ડાયરેક્ટ એનો આન્સર લખવાનો મધ્યમપદ લોપી આ જે છે આખું ટપાલ નાખવાની પેટી એ તમારી સમજણ માટે છે ઓકે અને ચોથું શું છે નૃત્યકારે નૃત્ય ચાલુ કર્યું તો નૃત્યકાર તેનો સમાસ કયો કહેવાય ઉપપદ સમાસ કેવી રીતે ખબર પડી તો નૃત્ય કરનાર ઓકે તો અહીંયા પણ એ રીતે ચલો આગળ જોઈએ ગુજરાતી ભાષામાં આવા સમાસોને જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે આપણે થોડા પ્રકારો વિશે સમજીશું અને જાણીશું બરાબર તમારે આ કશું પણ લખવાનું નથી હમણાં ઓકે આ લખવાનું નથી જસ્ટ તમને મેં સમાસ એટલે શું એ કહ્યું ને એ લખવાનું છે ચલો આગળ પહેલો આપણે પ્રકાર સમજીશું દ્વંદ્વ સમાસ દ્વંદ્વ સમાસ એટલે શું દ્વંદ્વ એટલે જોડકું આ તમારે આખું લખવાનું ઓકે દ્વંદ્વ એટલે જોડકું જે સમાસમાં બે કે વધુ પદો જોડાયેલા હોય અને એ પદોને એ પદોનો મોભો સમાન હોય એટલે કે મોભું એટલે કે એનું સ્ટેટસ સમાન હોય ત્યારે તે પદને દ્વંદ્વ સમાસ કહેવાય છે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતી વખતે વિગ્રહ કરવો એટલે શું કહેવાય વિગ્રહ કરવો એટલે કે એને છૂટા પાડવા કોઈ વસ્તુનો વિગ્રહ કરવો એટલે કે એને છૂટી પાડવી એ કરતી વખતે અને અથવા તો કે શબ્દ ઉમેરવામાં આવે છે કયા શબ્દ ઉમેરવામાં આવે છે અને અથવા તો કે બેમાંથી કોઈ એક શબ્દ તમારે ઉમેરવો પડે એના માટેનું તમને એક્ઝામ્પલ્સ એના માટેના એક્ઝામ્પલ્સ આપેલા છે ભરત શત્રુઘ્ન એ શ્રીરામજીના ભાઈ હતા તો ભરત અને શત્રુઘ્ન તો અહીંયા અને શબ્દ ઉમેર્યો બરાબર આ તમારે આખો દ્વંદ્વ સમાસવાળું લખવાનું કાયકાલ નાખીને બરાબર તેવી જ રીતે બીજું દિવસ રાત તો દિવસ અને રાત તેવી જ રીતે જય પરાજય તો જય કે પરાજય ઓકે ત્યાર પછી ઊંચ નીચ તો શું છે ઊંચ કે નીચ બરાબર ઊંચું ઊંચું હોદ્દાવાળું કે નીચું હોદ્દાવાળું બરાબર તે જ રીતે સોય દોરો તો સોય અને દોરો ત્યાર પછી શું છે હાર જીત તો હાર કે જીત હાર અને જીત ના હોય એના માટે ઓપ્શન્સ છે કાં તો હાર હોય ને કાં તો જીત હોય બરાબર તો એવી રીતે ત્યાર પછી સેકન્ડ છે તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ એ આપણે સમજ સમજીએ આ પણ તમારે આખું હેડિંગ લખીને આ દરેક વસ્તુ તમારે લખવાની તત્પુરુષ સમાસ એટલે જે સમાસનો વિગ્રહ કરતી વખતે હવે વિગ્રહ શબ્દનો અર્થ તમને ખબર પડી ગઈ છે વિગ્રહ કરવું એટલે કે છૂટું પાડવું વિગ્રહ કરતી વખતે વિભક્તિના પ્રત્યયો ઉમેરવા પડે છે તે સમાસને તત્પુરુષ સમાસ કહેવાય છે કયા શબ્દો તમારે ઉમેરવા પડે જ્યારે એ સમાસને છૂટા પાડો ત્યારે તમારે આ શબ્દ તત્પુરુષ સમાસ માટે આ બધા જ શબ્દો ગોખીને રાખી દેવાના બરાબર ગોખીને રાખી દેવાના ઇન ધ સેન્સ કે તમને એમ ગમે ત્યારે પણ તમારા માઇન્ડમાં ફિટ કરી દેવાના એક વિભક્તિના શબ્દો સમાસ છૂટા પાડતી વખતે કયા ઉમેરવા પડે તો માં થી થકી વડે નું ની નું ના ને વગેરે વિઘ વિભક્તિના પ્રત્યયો છે બરાબર આ પ્રત્યયો તમારે ઉમેરવાના હોય જ્યારે તમે સમાસ છૂટા પાડશો ત્યારે તો ત્યારે એક સમાસ બનશે તત્પુરુષ સમાસ બનશે જોઈ લઈએ આપણે હસ્તલિખિત તો હસ્તલિખિત એટલે કે હાથથી લખેલું તો આપણે હું બોલીશ તમને હસ્તલિખિત આપણે એનો શબ્દનું મિનિંગ શું સમજીએ તો હાથથી લખેલું તો હાથથી આવ્યું ને થી આવ્યું એટલે કયો સમાસ બને તત્પુરુષ સમાસ યાદ રાખી લેવાનું સ્નેહપૂર્ણ સ્નેહથી પૂર્ણ ગર્ભ શ્રીમંત ગર્ભથી શ્રીમંત એટલે કે જન્મજાત બહુ પૈસાવાળા હોય તેવું મિત્ર ભાવ મિત્ર નો ભાવ નોની નું ના ઓકે માંથી થકી વડે આશા ભર્યા આશાથી ભર્યા વિદ્યા ચતુર ચતુર વિદ્યા બરાબર શોકાતુર શોક શોક સોરી વડે આતુર સ્નેહાધીન સ્નેહને આધીન સ્નેહાધીન સ્નેહને આધીન એટલે કે ખૂબ જ આપણને વહલું હોય ફૂલહર ફૂલ નો હર ઓકે તો આ તત્પુરુષ સમાસ આગળ અહીંયા પણ આપ્યું છે વનશ્રી વનની શ્રી એટલે કે શોભા વન એટલે જંગલ રણવીર રણમાવીર કે જે રણમાં બાઇકલમાં વીર છે તે તો આ બધા થકી વડે એ બધા શબ્દોનો પ્રયોગ થશે કયો સમાસ કહેવાશે જેમ આપણે વાત થઈ તેમ એ સમાસને આપણે તત્પુરુષ સમાસ કહીશું ઓકે નાવ મધ્યમ પદ લોપી સમાસ મધ્યમ પદ લોપી સમાસમાં શું ભણવાનું છે આપણે કે આ સમાસમાં વચ્ચેના પદોનો લોપ થયેલો હોય જ્યારે આપણે બોલીએ ને લખતી વખતે એ શબ્દો લખવામાં નથી આવતા સમજવા માટે સમજવાના હોય છે એનો લોપ થયેલો હોય એટલે કે ગાયબ થયા હોય ન લખવામાં આવ્યા હોય અને તેનો વિગ્રહ કરતી વખતે એ શબ્દો લખવા પડે તમને જ્યારે એ શબ્દ આપવામાં આવ્યો હશે ક્વેશ્ચન તરીકે ત્યારે વચ્ચેના શબ્દો ગાયબ કરી નાખ્યા છે પણ તમે જ્યારે એ શબ્દોને છૂટા પાડશો ત્યારે તમારે એ શબ્દો ઉમેરવા પડે તેને મધ્યમ પદ પદલોપી સમાસ કહેવાશે બરાબર આ પણ તમારે ત્રીજા નંબરનું ટાઇટલ મારીને આખું લખવાનું છે એટલે ટોટલ તમારે નંબર એકથી નંબર પાંચ સુધી બધા સમાસ લખવાના છે ઓકે ઇઝેક્ટ ક્લિયર ઓકે ચલો તો તેના માટે મધ્યમ લોપી સમાજમાં કયા કયા આવશે પહેલું છે આગ ગાડી આગ ગાડી એટલે કે આગ વડે ચાલતી ગાડી તો અહીંયા તમને વડે અને ચાલતી નથી આપ્યું અહીંયા જે છે ક્વેશ્ચનમાં તમને આગ ગાડી જ આપેલું છે પણ વડે ચાલતી વચ્ચેનો જે શબ્દ છે એ લોપ થયો છે ક્યાં અહીંયા ઓકે અને અહીંયા તમે જ્યારે એનો વિગ્રહ કરો છો ત્યારે તમારે ઉમેરવા પડે છે તો આ સમાસને મધ્યમ પદ મધ્યમ પદ એટલે કે આ જે પદ કહેવાય ને વચ્ચેનું વચ્ચેનું પદ એટલે મધ્યમ પદ એનું લોપ થઈ ગયો છે એટલે આ સમાસનું નામ શું પાડવામાં આવ્યું છે મધ્યમ પદ લોપી સમાસ ઓકે ચલો વડા દહીંમાં આથેલા વડા તમારે આ જ રીતે અંડરલાઈન બધામાં કરવાની ઓકે ત્યાર પછી વરાળ યંત્ર વરાળથી ચાલતું યંત્ર ઘોડાગાડી ઘોડા વડે ચાલતી ગાડી કાચ ઘર કાચથી બનાવેલું ઘર સિંહાસન સિંહની આકૃતિવાળું આસન ઓકે આ થયા મધ્યમ પદ લોપી સમાસ બરાબર કેમ મધ્યમ પદ લોપી છે કારણ કે મધ્યમનો પદ ક્વેશ્ચનમાં લોપ કરવામાં આવ્યો છે વચ્ચેનો પદ લોપ કરવામાં આવ્યો છે માટે અને જ્યારે આપણે સંધિનો વિગ્રહ કરીએ છીએ ત્યારે આપણે ઉમેરવા પડે છે સમજ સમજણ શક્તિ માટે બરાબર નાવ ઉપપદ સમાસ ઉપપદ સમાસ એટલે મેં તમને શરૂઆતમાં જ કીધું જ્યારે પણ આપણી સમજણ માટે હું તમને જસ્ટ કહું છું કોઈક એવું એનામાં પણ અપવાદ હશે પણ જનરલી એવું હોય ઉપપદ ઉપપદ સમાસમાં કે છેલ્લે આવો નાર શબ્દો જુઓ તમે બધામાં જ આવે છે દેખાય છે તમને કે જ્યારે આ શબ્દ નો વિગ્રહ કરશો ને તમે ત્યારે પાછળ તમારે નાર શબ્દ લખવો પડે તો પહેલાં સમજૂતી મેળવી લઈએ ઉપપદ સમાસ એટલે આ સમાસ બે પદો મળીને બન્યો હોય છે બરાબર અને તેમાં બીજું પદ ક્રિયા ધાતુ હોય છે ક્રિયાધાતુ એટલે લેનાર રહેનાર જન્મનાર આ બધા જે શબ્દો છે એને ક્રિયાધાતુ કહેવાય ચલો પહેલો શબ્દ તેમાં આપવામાં આવ્યો છે મનોહર ઓકે મનોહર મનને હરી લેનાર મનોહર એટલે શું કહેવાય મનને આપણું જે મન જીતી લે મનને હરી લે તો આને ઉપપદ સમાવેશમાં સમાવેશ કરવામાં આવશે ત્યાર પછી ગૃહસ્થ ઘરમાં રહેનાર આપણે નથી ઘણી વાર કહેતા કે આ એક સદ્ગૃહસ્થ છે સદગૃહસ્થ એટલે કે સારો વ્યક્તિ છે ઘરમાં રહેનાર વ્યક્તિ એને ગૃહસ્થ કહેવાય ગૃહમાં સ્થિર રહેનાર ઓકે સરોજ સરોવરમાં જન્મનાર સરોજ એટલે શું સરોવરમાં જન્મનાર સરોવરમાં ઘણી બધી વસ્તુઓ ફૂલો પછી અમુક ટાઈપના વસ્તુઓ જન્મે છે શાકભાજીને એવું બધું બરાબર તો સરોજ એટલે શું કહેવાય સરોવરમાં જન્મનાર કમળ છે બરાબર શિંગોડા થાય એટલે આપણે એવું લખવાનું નથી આ તો તમને સમજણ માટે કહું છું સરોજ એટલે સરોવરમાં જમ જન્મનાર એને ઉપપદ સમાસમાં કહેવાશે ચિત્રકાર ચિત્ર કરનાર અથવા તો ચિત્ર બનાવનાર પણ તમે લખી શકો બરાબર ઓપ્શનમાં ઓબ્લિક કરીને લખી શકો ચિત્ર બનાવનાર તો પણ સેમ જ થશે ઓછા બોલું ઓછું બોલનાર સંહારક સંહાર કરનાર ઓકે તો આ બધા આવશે કે ઉપપદ સમાસમાં આવશે ના લાસ્ટ લાસ્ટ છે દ્વિગુ સમાસ દ્વિગુ સમાસ ઇઝ મોસ્ટ ઇઝીએસ્ટ સમાસ આમાં તમારે ખાસ કંઈ યાદ જ નહીં રાખવાનું આ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય તમને આ વર્ડ કોઈ પણ વર્ડ આપવામાં આવે ને ત્યારે પૂર્વપદ શરૂઆતનું પદ કેવું હોય સંખ્યાવાચક નંબર્સ ઓકે નંબર્સ હોય સંખ્યાવાચક વિશેષણ હોય એટલે તમે જોઈ શકો છો અહીંયા પહેલો વર્ડ તમને આપવામાં આવ્યો છે ચાતુર્માસ ચાતુર્માસ એટલે ચાર માસ બરાબર ચાર એટલે શું થયું નંબર વન ટુ થ્રી ફોર ઓકે અઠવાડિયું આઠ વારનો સમૂહ અઠવાડિયું આપણે કોને કહીએ આઠ વાર છે આપણી પાસે એને આઠ વારનો સમૂહ કહેવાય છે આઠ વાર નથી એકચ્યુલી પણ આઠ વારનો સમૂહ સેવન જ હોય છે પણ એને કહેવાય છે અઠવાડિયું ઓકે સપ્તર્ષિ સાત ઋષિઓનું વૃંદ અથવા તો સાત ઋષિઓનો સમૂહ સપ્ત એટલે સાત તો આ નંબર આવ્યો બરાબર તો હંમેશા યાદ રાખવાનું દ્વિગુ સમાસ આવે ત્યારે નંબર્સની વાત કરી હોય તમારી સાથે તેવી જ રીતે નવરાત્રી નવરાત્રિનો સમૂહ બરાબર અષ્ટાવક્ર આઠ સ્થાનેથી વળાંક અષ્ટાવક્ર એક ઋષિનું નામ છે બરાબર સ્થાનેથી અંગ વળેલા હતા પણ ખૂબ મહાન ઋષિ હતા ઝટ રીપુ શટ એટલે કે છ રીપુ એટલે કે દુશ્મનો શટ એટલે શું કહેવાય છ ઓકે અને રીપુ એટલે શું દુશ્મનો છ દુશ્મનોની વાત કરી છે સો સ્ટુડન્ટ્સ તમારે આના હોમવર્કમાં આ જે છે ફસ્ટ ક્વેશ્ચન તે નથી કરવાનો સેકન્ડવાળો છે તે સોલ્વ કરવાનો છે અને શક્ય હશે તો આ જ વિડીયો સાથે હું એક બીજો એક ફોટો મોકલી આપીશ સમાસનો કે જે તમારે તમને મિક્સ એવા શબ્દો બધા બીજા આપેલા હશે એવા પંદર વીસ શબ્દોવાળું ફોટોગ્રાફ મોકલી આપીશ અને જે તમારે સોલ્વ કરવાના છે કે કયો એની સામે તમારે લખવાનું કે આ કયો સમાસ છે તેનો વિગ્રહ કરવાનો અને કયો સમાસ છે તે લખવાનો છે બરાબર એ તમારું હોમવર્ક રહેશે પણ તમારે આ ક્વેશ્ચન નંબર ટુ તો લખવાનો જ છે શક્ય હશે તો હું મોકલીશ નહીં શક્ય હોય તો ફક્ત તમારું આ સંધિવાળું જે મેં તમને કીધું પેજ નંબર ફિફ્ટી એટ અને આ જે છે તે ક્વેશ્ચન નંબર ટુ ઓકે આ તમારું હોમવર્ક છે અને આ કાલે ને કાલે કરીને ચેક કરાવી દેજો ઓકે આઈ હોપ કે તમને આ વિડિયોમાં સમજ પડી છે અને આપણને સંધિ અને સમાસ વિશે ખ્યાલ આવી ગયો હશે હવે થેન્ક યુ સો મચ